नमस्कार विद्यार्थी मित्रों, अत्यारे आपणे चेप्टर 3 मांग जेमां आपणे लास्ट सेशनमां मांगनुं विस्तरण अने संकोचन एना विषे समजूती मेळवी કે માંગનું વિસ્તરણ અને સંકોચન છે એ ક્યારે પોસિબલ બને છે, તો કે જ્યારે વસ્તુની કિંમત છે એમાં ફેરફાર થાય અને કિંમત સિવાયના અન્ય પરિબળો છે એ એમનમ એટલે કે યથાવત રહે ત્યારે કિંમતમાં વધારા ઘટાડાને કારણે માંગમાં જે પણ કાંઈ ફેરફાર થાય છે તો એને આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન કહેતા હતા. હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે માંગનો વધારો અને ઘટાડો. પહેલાંમાં શું હતું વિસ્તરણ સંકોચનમાં, કે કિંમત છે એમાં ફેરફાર થતો હતો અને કિંમત સિવાયના અન્ય પરિબળો છે એ કેવા હતા, સ્થિર હતા. જ્યારે માંગના વધારા ઘટાડામાં શું થશે, કિંમત છે એ સ્થિર રહેશે અને કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એમાં ફેરફાર થશે. તો વધારો ઘટાડો છે એ અન્ય પરિબળોના ફેરફારના કારણે પોસિબલ બને છે. તો અહીંયા આપણે માંગનો વધારો અને ઘટાડો જોઈએ તો જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે. શું કીધું કે જ્યારે કિંમત છે એ કેવી રહે, યથાવત એટલે કે સ્થિર, કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય ત્યારે અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગમાં જે પણ કાંઈ વધારો અને ઘટાડો થાય છે તેને માંગનો વધારો ઘટાડો કહે છે. આમ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત હોય છે. તમને MCQમાં ખાસ પૂછવામાં આવે છે કે માંગનું વિસ્તરણ અને સંકોચન કોને આધારે થાય છે, તો કે માંગનું વિસ્તરણ અને સંકોચન કિંમતના આધારે થાય છે. માંગનો વધારો અને ઘટાડો એ કોના આધારે થાય છે, તો કે માંગનો વધારો ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત છે. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અહીંયા આપણને સરસ એક્ઝામ્પલ દ્વારા માંગનો વધારો ઘટાડો છે એ સમજાવવામાં આવ્યો છે. એમાં આપણને એક કોષ્ટક આપેલું છે જેમાં પહેલા ખાનામાં વસ્તુની કિંમત રૂપિયામાં, વસ્તુની માંગ એકમમાં અને નોંધ આપેલી છે. એમાં આપણે જોઈએ કે કિંમત છે એ દર વખતે કેવી છે, સ્થિર છે, એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ફેરફાર શેમાં થાય છે, કિંમત સિવાયના અન્ય પરિબળો. આપણે જોયા હતા કયા કયા હતા કિંમત સિવાયના અન્ય પરિબળો, તો કે એમાં વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, ભવિષ્યના ભાવે અંગેની અટકળો, સંબંધિત વસ્તુની કિંમતમાં ફેરફાર, આ બધા હતા. એ કેવા હતા, અન્ય પરિબળો હતા કે જે વસ્તુની માંગને અસર કરે છે. તો કિંમત છે અહીંયા દર વખતે સ્થિર રહે છે, તેમ છતાં માંગ છે એ દર વખતે કેવી રહે છે. મૂળ કિંમત આપણે 3 અહીંયા જે છે તો 3 એકમ લીધું છે, બરાબર. પછી 3થી 1 એરો ઉપરની સાઈડ જોવા મળે છે, 1 એરો નીચેની સાઈડ જોવા મળે છે, એટલે કે 3, 2, 1 પછી છે 3, 4, 5. જે 3, 2, 1 છે એ શું દર્શાવે છે, માંગમાં ઘટાડો દર્શાવે છે. 3, 4, 5 છે એ એરો શું દર્શાવે છે, માંગમાં વધારો દર્શાવે છે. એના પરથી બાજુમાં આપણને આલેખ દોરેલો છે, આકૃતિ દોરેલી છે. એમાં શું લખ્યું છે, OX ધરી ઉપર વસ્તુની માંગ એકમમાં દર્શાવવામાં આવી છે, OY ધરી ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે. સ્કેલમાં પણ અહીંયા 1, 2, 3, 4, 5 છ એમનામ સામાન્ય એકમ પ્રમાણે લીધું છે, બરાબર. કિંમત છે એ કિંમતની જે રેખા છે જે 3 એકમથી શરૂઆત થાય છે. જ્યારે કિંમત 3 રૂપિયા છે ત્યારે માંગ છે એ જ્યારે કેટલી છે, 3 એકમની છે. એટલે કિંમતનો જે આંકડો છે, માંગ જ્યારે 1 એકમની હોય ત્યારે પણ 3 રૂપિયા છે, 2 એકમની હોય ત્યારે પણ 3 રૂપિયા છે. 3 એટલા માટે કિંમતની જે લાઈન છે એ કેવી છે, સીધી લાઈન છે, બરાબર. પછી તો કે જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા છે ત્યારે માંગ છે એ 1 એકમની છે. પછી કિંમત તો ફેરફાર ક્યાં થાય છે, ફેરફાર છે એ અન્ય પરિબળોમાં થાય છે, એકમમાં. તો અહીંયા આપણને D1, D2, D3 એવી 3 રેખાઓ આપેલી છે. D1 જે છે જે એ બિંદુમાંથી પસાર થાય છે એ શું છે, તો કે એ મૂળ કિંમતમાં જ્યારે ફેરફાર હતો ત્યારે માંગ કેટલી હતી એકમની એ દર્શાવે છે. ત્યાર પછી ડાબી બાજુ જે બી બિંદુ છે તે એટલે કે ઘટાડો થયો જે માંગમાં અન્ય પરિબળોના ફેરફારના કારણે ઘટાડો થયેલો છે, તો એ D2 જે માંગ રેખા છે એ શું દર્શાવે છે, તો એ કે
ए डी वन रेखा थी ज्यारे डी टू एटले के मांग में घटाड़ो थयो त्यारे आपने बी बिंदु ने पसार थती डी टू रेखा मळी अने त्यार पछी जे जमणी बाजू जे एरो छे ए छे मांगनो वधारो जे सी बिंदु माथी डी थी रेखा मळे छे तो ए रेखा छे ई मांगनो वधारो सूचवे छे। आकृति छे एकदम सीम्पल छे, काई नथी, एक કેમ કે આપણે કિંમત છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો, એટલા માટે એ બી અને સી જે રેખા છે એ સીધી રેખા છે। ફેરફાર અન્ય પરિબળોમાં થાય છે એટલા માટે અન્ય પરિબળોને કારણે માંગમાં વધારો અને ઘટાડો છે એ પોસિબલ બને છે। નીચેનું વિશ્લેષણ આપણને આપેલું છે, વિશ્લેષણ જોઈએ તો વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે। અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત 3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય તો તે માંગનો વધારો છે। કિંમત છે એ 3 રૂપિયા સ્થિર જ છે દર વખતે, પરંતુ અન્ય પરિબળોના ફેરફારને કારણે માંગ છે એ 3 એકમથી 5 એકમ થાય, એટલે 3માંથી 5 એકમ થયા એટલે શું થયો, માંગનો વધારો થયો। આકૃતિમાં મૂળ બિંદુ આપણને એ જે છે એ મૂળ બિંદુ એમાં માંગ રેખા કઈ છે, D1 પર છે, પરંતુ અન્ય પરિબળો આધારિત માંગ વધીને બિંદુ સી એટલે કે જ્યારે 3 એકમમાંથી 5 એકમ થયા એટલે બિંદુ સી મળ્યું માંગનું, તો એના કારણે માંગ રેખા કઈ મળી, D3 તો તે માંગ રેખાનો જમણી તરફનો સ્થાન ફેર માંગ રેખામાં શું સૂચવે છે, માંગમાં વધારો સૂચવે છે। ઉપર્યુક્ત રીતે જો વસ્તુની કિંમત ફક્ત 3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમ હોય, જે આકૃતિમાં બિંદુ એ દ્વારા D1 પર દર્શાવેલ છે, તે સ્તરથી માંગ ઘટીને બી બિંદુ એટલે કે માંગ રેખા D2 થાય તો માંગમાં થયેલો ઘટાડો માંગ રેખા D1થી કઈ બાજુ જશે, ડાબી બાજુ, જે નવી માંગ રેખા D2 માંગ રેખાને ડાબી તરફના સ્થાન ફેર પર જોવા મળે છે, જે માંગમાં શું સૂચવે છે, ઘટાડો સૂચવે છે। જે ડાબી બાજુનો જે એરો છે કે જે D1 રેખાથી D2 રેખા તરફ જાય છે તો એ માંગનો ઘટાડો છે, અને જમણી બાજુનો જે એરો છે કે જે D1થી D3 તરફ જાય છે તે માંગનો વધારો સૂચવે છે। માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે। અહીંયા માંગ રેખા છે આપણને કેટલી મળી છે, 3, એટલે કે માંગ રેખા એકથી વધારે મળે તેના દ્વારા જાણી શકાય છે। માંગમાં વધારો થતાં માંગ રેખા મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલે છે, જ્યારે માંગમાં ઘટાડો થતાં માંગ રેખા મૂળ બિંદુથી ડાબી તરફ સ્થાન બદલે છે। આ થયું વિશ્લેષણ। તો અહીંયા આપણે માંગનો વધારો ઘટાડો છે એ કોના દ્વારા, પરિબળોમાં ફેરફાર કોના દ્વારા આધારિત છે, તો કે અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત છે। હવે ત્યાર પછીનું જે આપણો ટોપિક છે એ છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ। તો આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગ એ આના પછીના સેશનમાં જોશું।